ઇન્દોરના વેપારીએ ભુજમાં સસ્તામાં સોનું ખરીદવાની લાઈમાં 10 લાખ ગુમાવ્યા। ભુજની ઠગ ટોળકીએ મધ્યપ્રદેશ ઇન્દોરના યુવકને સસ્તા ભાવે સોનું આપવાની જાળમાં ફસાવી 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। ઘટના અંગે ભુજની ઠગ ત્રિપુટી સહિત 4 જણા સામે ભુજ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે। ઇન્દોરમાં મોબાઈલ એસેસરીઝ રિપેરિંગ શોપ ધરાવતો તેમજ જમીન લેવેચ કરતો 28 વર્ષીય તરુણ કમલેશ ગેહલોત ગઠિયાઓનો શિકાર બન્યો છે। તરુણને તેના વેપારી મિત્ર અભિષેક રાઠોડે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે ભુજમાં તેના કેટલાક મિત્રો છે। આ મિત્રો માર્કેટ રેટ કરતાં 25% ઓછા ભાવે ગોલ્ડનું વેચાણ કરે છે। અભિષેક તરુણને 2 મોબાઈલ નંબર આપ્યા હતા। 2 દિવસ બાદ તરુણે 1 મોબાઈલ નંબર પર ફોન કરતા ભુજના સલીમ મોહમ્મદ નામના શખ્સે વાત કરી હતી। સલીમે તરુણને જણાવ્યું હતું કે તે દુબઈથી ગોલ્ડ લાવે છે અને 30% ડિસ્કાઉન્ટમાં તેનું વેચાણ કરે છે। સલીમ સાથે 3-1 માસ સુધી તરુણની અવારનવાર વાતચીત થઈ હતી। અંતે 7 એપ્રિલના રોજ તરુણ તેની માતાના એકાઉન્ટમાં રહેલા 10 લાખ રૂપિયા લઈને સ્કોર્પિયો કારમાં ભુજ આવ્યો હતો। સલીમે તરુણને તેની કાર જીકે જનરલ હોસ્પિટલની અંદર પાર્ક કરવાની જણાવી ક્રેટા કાર સાથે જાવેદ નામના શખ્સને તેડવા મોકલ્યો હતો। જાવેદ તરુણને સંજોગનગરમાં ઉસ્માની મસ્જિદ પાસે આવેલા 2 માળના મકાનમાં લઈ ગયો હતો। તે સમયે તરુણે ગૂગલમાં લાઈવ લોકેશન ઓન કરી તેના મિત્રને તે લોકેશન વોટ્સઅપ પર મોકલી દીધું હતું। મકાનમાં સલીમ અને તેનો પુત્ર સમીર હાજર રહ્યા હતા। સલીમે પોતે 1 કિલોથી ઓછું ગોલ્ડ વેચતો ન હોવાનું કહી તરુણને હાલ 30 લાખમાં 1 કિલો ગોલ્ડ આપતો હોવાનું અને બાકીના 20 લાખ રૂપિયા ઇન્દોર પહોંચી પોતાને મોકલી આપવા જણાવ્યું હતું। સલીમે 10 લાખ રૂપિયા મેળવી લઈ ગોલ્ડની ડિલિવરી ભચાઉ નજીક જાવેદ કરી દેશે તેમ કહી તરુણને ભચાઉ રવાના કર્યો હતો। ભચાઉ પહોંચ્યા બાદ તરુણે જાવેદને ફોન કરતા જાવેદે અહીં ડિલિવરી કરવામાં જોખમ હોવાનું જણાવી તેને આગળ અમદાવાદ જવા સૂચના આપી હતી। તરુણે અમદાવાદ પહોંચી સંપર્ક કરતા જાવેદે ફરી રિસ્ક હોવાનું જણાવી તેને દાહોદથી આગળ મધ્યપ્રદેશની બોર્ડર પર ગોલ્ડની ડિલિવરી કરશે તેમ જણાવ્યું હતું। છેલ્લે જાવેદ તરુણને ઇન્દોરમાં પહોંચી જવા અને સવારે માલની ડિલિવરી મળી જશે તેમ કહી પરત તેના ઘેર મોકલી દીધો હતો। બીજા દિવસે જાવેદે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું। 2 દિવસ બાદ કોવિડના લીધે લોકડાઉન આવી જતાં સલીમે ડિલિવરીમાં લોકડાઉન નડતું હોવાનું બહાનું કર્યું હતું। 2 માસ સુધી સલીમે બહાનાબાજી કરતા તરુણ 1 જુલાઈના રોજ ભુજ રૂબરૂ આવ્યો હતો। તે સમયે સલીમ બહાર હતો। ફોન પર તેણે તરુણને તેના 10 લાખ રૂપિયા વ્યાજ સમેત પરત કરી દેશે તેવી ખોટી ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ ફરી બહાનાબાજી શરૂ થઈ જતાં તરુણ તેના માતા પિતા અને પત્નીને સાથે લઈ 18 નવેમ્બરે ફરી ભુજ મધ્યે રૂબરૂ આવ્યો હતો। સલીમે તેને મીઠી મીઠી વાતો કરી 500 ગ્રામ સોનું આપવાની લાલચ આપી હતી, પરંતુ તરુણે સોનાના બદલે નાણાં પરત માંગતા સલીમે નાણાં આપ્યા ન હતા। તરુણે સલીમના ઘરના કેટલાક ફોટો વિડીયો અને વોટ્સઅપ ચેટના પુરાવા એકઠા કર્યા હતા। પાછળથી તેને જાણવા મળ્યું હતું કે સલીમ નામના શખ્સનું અસલ નામ કાદર સોઢા છે। ભુજ ડિવિઝન પોલીસે સલીમ, સમીર, જાવેદ અને અભિષેક સામે IPC 406, 420 અને 120B હેઠળ ગુનો દાખલ કર્યો છે।